हेलो फ्रेंड्स, वेलकम टू कृष्णा एकेडमी। फ्रेंड्स, आज आप धोरण चार विषय गुजराती पाठ त्रण साची हज, पाठ नु नाम है साची हज। मित्रों, आज आप आ पाठ में स्वाध्याय तथा स्वाध्याय पोथी प्रश्नोत्तर जोशु। स्वाध्याय तथा स्वाध्याय पोथी तो स्वाध्याय पोथी में विकल्प ने खाली जगह खरा खोटा ए बधु छेले जोशु। तो आप चालू करिए प्रश्नोत्तर। प्रश्न एक, नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्य में लखो। प्रश्न पहलो, शेख अब्दुल्ला ने हज करवानी इच्छा क्यारे थई आवती? जवाब, दर वर्षे हज पर अनेक लोको जता त्यारे शेख अब्दुल्ला ने हज करवानी इच्छा थई आवती। प्रश्न बे, शेख अब्दुल्ला हज करवा शा माटे न जई शक्या? जवाब, शेख अब्दुल्ला गरीबी ने कारणे हज करवा न जई शक्या। प्रश्न त्रण, अली हुसेनना पाड़ोस में बाड़को शा माटे रोकड़ करता हता? रोकड़ करता एटले के रड़ता हता। तो अली हुसेनना पाड़ोस में बाड़को शा माटे रड़ता हता अथवा तो रोकड़ करता हता? तो जवाब, अली हुसेनना पाड़ोस में बाड़को रोकड़ करता हता कारण के केटलाय दिवसथी तेमने खावानुं मळ्युं नहोतुं। गरीबाईने कारणे बराबर केटलाय दिवसथी तेमने खावानुं मळ्युं नहोतुं, तेथी अली हुसेनना पाड़ोस में बाड़को रोकड़ करता हता। प्रश्न चार, खुदाना दरबार में अली हुसेननी हज केम मंजूर थई? बराबर, खुदाना दरबार में अली हुसेननी हज केम मंजूर थई? जवाब, अली हुसेने हज माटे भेगा करेला पैसा पाड़ोशीना दुखी बाड़कोने मदद करवा माटे वापर्या। टूंक में अली हुसेने जी पैसा भेगा कर्या था हज जवा माटे, हज करवा माटे, ए पैसा एने पाड़ोशीना दुखी बाड़कोने मदद करवा माटे वापर्या, तेथी तेमनी हज मंजूर थई गई। हज में गया विना તેમની હજ મંજૂર થઈ ગઈ। પ્રશ્ન પાંચ, અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસાનું શું કર્યું? જવાબ, અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસા પોતાના પાડોશીના દુઃખી બાળકો માટે આપી દીધા। હવે પ્રશ્ન બે, ચિત્રો જોઈને દરેક વિશે બે બે વાક્ય લખો। તો મિત્રો, પહેલા આપણે બરાબર મંદિરનું ચિત્ર દેખાય છે જેનું પ્રતિક નિશાની ઓમ છે, પછી મસ્જિદ દેખાય છે જેનું આ પ્રતિક ઉપર આપણે દેખાય છે, બરાબર આ ગુરુદ્વારા છે જેનું આપણે પ્રતિક દેખાય છે કોર્નરમાં ખૂણામાં, પછી આ મસ્જિદ છે જેનું પ્રતિક આપણે ચાંદ અને તારો દેખાય છે, પછી આ ક્રિશ્ચન ચર્ચ છે જેનું ક્રોસ નિશાની છે। તો આના ઉપરથી આપણે બધાના બે બે વાક્ય બનાવવાના છે। જોઈએ આપણે કે જવાબ એક, કે હિન્દુ ધર્મનું પહેલી નિશાની આપણે કઈ છે? પહેલી નિશાની હિન્દુ ધર્મ છે ને, મંદિર છે, એનું નિશાની ઓમ છે, બરાબર। તો આપણે જોઈએ કે શું છે પહેલામાં, કે હિન્દુ ધર્મનું પૂજા સ્થાન કયું છે? મંદિર છે। તો હિન્દુ ધર્મનું પ્રતિક ઓમ છે જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ। તો બીજા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ, બરાબર, ગુરુદ્વારા છે, બીજા ચિત્રમાં ગુરુદ્વારા છે, આ તેની નિશાની છે। તો ચિત્ર બરાબર બેમાં, તો બેમાં શું છે? શીખ ધર્મનું પૂજા સ્થાન ગુરુદ્વારા છે, શીખ ધર્મનું પૂજા સ્થાન ગુરુદ્વારા છે। તો શીખ ધર્મનું પ્રતિક બરાબર આપણે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આપેલું જ છે કોર્નરમાં। ત્રીજું ચિત્ર મસ્જિદ છે, અને તેનું સિમ્બલ શું છે, પ્રતિક શું છે? તો બરાબર બરાબર ચાંદ અને વચ્ચે સ્ટાર છે, બરાબર। તો આ મસ્જિદ છે ત્રીજામાં, ઇસ્લામ ધર્મનું પૂજા સ્થાન મસ્જિદ છે। કયું છે? ઇસ્લામ ધર્મનું પૂજા સ્થાન મસ્જિદ છે। એમાં બીજું છે કે ઇસ્લામ ધર્મનું પ્રતિક કયું છે? ચાંદ અને વચ્ચે સ્ટાર એટલે તારો છે। પછી ચોથામાં આપણે જોઈએ, ચોથામાં તો શું છે? ક્રિશ્ચન ધર્મનું બરાબર પૂજા સ્થાન કયું છે? ચર્ચ છે, અને તેની નિશાની ક્રોસ છે। તો ચોથામાં છે કે ક્રિશ્ચન ધર્મનું એટલે કે ખ્રિસ્તી ધર્મ શું આવશે? ખ્રિસ્તી ધર્મનું પૂજા સ્થાન ચર્ચ છે, શું છે? ચર્ચ છે, અને ખ્રિસ્તી ધર્મનું પ્રતિક ક્રોસ છે, શું છે? ક્રોસ છે, જે આપણે નિશાનીમાં જોઈ શકીએ છીએ। હવે પ્રશ્ન ત્રણ, નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો। એક, હવે આ વાક્ય છે પાઠ પ્રમાણે લખેલા હોતા નથી, આડાવડા વાક્ય લખેલા હોય તેમાં આપણે પાઠ પ્રમાણે તેને ક્રમમાં ગોઠવવાના હોય છે। પહેલું વાક્ય છે કે જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું। બીજું વાક્ય છે શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો। ત્રીજું વાક્ય છે મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું। ચોથું વાક્ય છે વાત પૂરી થતાની સાથે જ બે ફરિશ્તા અદશ્ય થઈ ગયા। વાક્ય પાંચ, દર વર્ષે હજ પર અનેક લોકો જતા। હવે આ પાંચ વાક્ય આડાવડા લખેલા છે તો તેને પાઠ પ્રમાણે આપણે ક્રમમાં ગોઠવવાના છે।
તો શું થશે? પેલું વાક્ય કયો આવશે? દર વર્ષે હજ પર અનેક લોકો જતા, એ પેલું વાક્ય આવશે. તો આ પાંચમું વાક્ય છે, પેલું આવશે. દર વર્ષે હજ પર અનેક લોકો જતા, એ વાક્ય પેલું આવશે. પછી બીજું વાક્ય કયું આવશે? કે હજ, બરાબર. બીજું વાક્ય, વાત પૂરી થતાની સાથે જો બે ફરિશ્તા અદશ્ય થયા. તો વાક્ય કયું આવશે? બીજું આવશે, બરાબર. આમાં ચોથું વાક્ય છે બીજું, પાંચમું છે એ પેલું આવશે, પછી ચોથું છે એ બીજા નંબરે આવશે, વાત પૂરી થતાની સાથે જ બે ફરિશ્તા અદશ્ય થયા, એ બીજા નંબરે આવશે. તો ત્રીજા નંબરે કયું આવશે? વાર્તા પ્રમાણે, મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું. મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું, આ વાક્ય ત્રીજા નંબરે આવશે, બરાબર. તો એ પણ એમાં પણ ત્રીજા નંબરે જ છે, એ ત્રીજા નંબરે આવશે. ચોથા નંબરે વાર્તા પ્રમાણે કયું વાક્ય આવશે? ચોથા નંબર, કે શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો, આ વાક્ય વાર્તા પ્રમાણે ચોથા નંબરે આવશે. ચોથા નંબરે આવશે. તો આમાં ક્યાં છે, બરાબર? તો શેખ, તો વાત પૂરી થતા ચોથા નંબરનું વાક્ય, કે શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો. ચોથા નંબરનું વાક્ય કયું છે? શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો, આ ચોથા નંબરનું વાક્ય છે. તો આમાં ક્યાં છે? બીજા નંબરે છે. શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો, એ વાક્ય બરાબર આમાં બીજા નંબરે છે, બરાબર. પણ આપણે ક્રમમાં ગોઠવ્યા પ્રમાણે ચોથા નંબરે આવશે. વાક્ય પાંચમા નંબરે કયો આવશે? જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું, આ વાક્યમાં, આ વાક્ય છે વાર્તામાં છેલ્લે આવશે. જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું, આ વાક્ય વાર્તામાં છેલ્લે આવશે. તો આમાં પ્રશ્ન જવાબમાં કયું હતું? પહેલા નંબરે હતું, જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું. આ વાક્ય પહેલા નંબરે છે, બરાબર. વાર્તા પ્રમાણે ક્યાં આવશે? છેલ્લા નંબરે આવશે. તો મિત્રો, આ વાર્તાના ક્રમ પ્રમાણે ગોઠવેલા વાક્ય છે, સાચા જવાબ છે કે પેલું વાક્ય છે, દર વર્ષે હજ પર અનેક લોકો જતા. બીજું વાક્ય, વાર્તા પ્રમાણે વાર્તા હાથ પૂરી થતાની સાથે જ બે ફરિશ્તા અદશ્ય થયા. ત્રીજા નંબરે છે, મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું. ચોથા નંબરે છે વાક્ય, શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો. પાંચમા નંબરે, જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું. મિત્રો, આપણે પ્રશ્ન ચાર, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો, સમાન અર્થી. પહેલું વાક્ય, પહેલો શબ્દ છે પરિવાર, એટલે કે કુટુંબ થશે. સમાનાર્થી શબ્દ પરિવાર એટલે કુટુંબ. બીજો શબ્દ છે અચાનક, સમાનાર્થી શબ્દ છે એકાએક. ત્રીજો શબ્દ છે આશ્ચર્ય, તો એનું સમાનાર્થી શબ્દ થશે નવાય. ચોથો સમાનાર્થી શબ્દ છે તકલીફ, તો સમાનાર્થી શબ્દ છે તકલીફનું મુશ્કેલી. પાંચમો શબ્દ છે ફરિશ્તો, તો એનો સમાનાર્થી શબ્દ થશે ફરિશ્તાનું દેવદૂત. છઠ્ઠો શબ્દ છે આંખ, તો તેનો સમાનાર્થી થશે નયન. તો ફરી એકવાર જોઈએ, સમાનાર્થી શબ્દ પરિવાર કુટુંબ, અચાનક એકાએક, આશ્ચર્ય નવાય, તકલીફ મુશ્કેલી, ફરિશ્તો દેવદૂત, આંખ નયન. હવે આપણે પ્રશ્ન પાંચ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો ગરીબ, વિરુદ્ધાર્થી શબ્દ છે અમીર, ગરીબ અમીર. શાંતિ, બીજા શબ્દમાં છે શાંતિ, વિરુદ્ધાર્થી શબ્દ છે અશાંતિ. ત્રીજો શબ્દ છે પુણ્ય, વિરુદ્ધાર્થી શબ્દ થશે પાપ. ચોથો શબ્દ છે બેભાન, સમાનાર્થી શબ્દ થશે સભાન. પાંચમો શબ્દ છે બીમાર, તો બીમારનું વિરોધી શબ્દ કયું છે? તંદુરસ્ત. છઠ્ઠો શબ્દ છે મંજૂર, તો સમય, બરાબર. વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? નામંજૂર. ફરી એકવાર, વિરોધી શબ્દ ગરીબ અમીર, શાંતિ અશાંતિ, પુણ્ય પાપ, બેભાન સભાન, બીમાર તંદુરસ્ત, મંજૂર નામંજૂર. આ વિરોધી શબ્દ પૂરા થયા. હવે પ્રશ્ન છ, નીચેના રૂઢિ પ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. વાક્ય, બરાબર, વાક્યમાં પ્રયોગ કરવાનો છે. રૂઢિ પ્રયોગ છે કે મન મારીને બેસી રહેવું, મન મારીને બેસી રહેવું. તો તેનો અર્થ થશે ઈચ્છાને દબાવી રાખવી. મન મારીને બેસી રહેવું એટલે શું થશે એનો અર્થ? ઈચ્છાને દબાવી રાખવી. તો હવે વાક્ય પ્રયોગ આપણે જોઈએ. વાક્ય, પપ્પાએ મોબાઈલ લાવી ન આપ્યો એટલે વિવેક મન મારીને બેસી રહ્યો. હવે રૂઢિ પ્રયોગ બે, આંખમાં જળજડિયા આવવા. તો જવાબ બરાબર, એનો અર્થ થશે આંખમાં આંસુ આવવા. આંખમાં જળજડિયા આવે એટલે આંખમાં આંસુ આવવા. વાક્ય, બહેનને સાસરે વિદાય આપતા ભરતની આંખમાં જળજડિયા આવી ગયા. બરાબર. રૂઢિ પ્રયોગ ત્રણ, ગદગદિત થવું એટલે કે દુઃખી થવું. અર્થ થશે ગદગદિત થવું એટલે દુઃખી થવું. વાક્ય, માની બીમારી વિશે જાણ્યું તો ઉષા ગદગદિત થઈ ગઈ. પ્રશ્ન સાત, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવી લખો. ઉદાહરણમાં આપણે ટૂંકમાં વર્તમાનકાળમાં વાક્ય આપેલું છે તેને ભૂતકાળનું વાક્ય બનાવવાનું છે, ભવિષ્યકાળનું વાક્ય બનાવવાનું છે. ઉદાહરણમાં આપેલા છે, પેલા શેખ અબ્દુલ્લા આવે છે તે વર્તમાનકાળ છે, તો ભૂતકાળ શું થશે?
છેને બદલે હતા, શેખ અબ્દુલ્લા આવતા હતા, આ ભૂતકાળનું વાક્ય થશે. બરાબર, શેખ અબ્દુલ્લા ભવિષ્યકાળ શું થશે, આવતા હતા ને બદલે આવશે, તો શેખ અબ્દુલ્લા આવે છે એવું એક વાક્ય આપેલું હોય તો તેના પરથી ભૂતકાળ બને શેખ અબ્દુલ્લા આવતા હતા ને તેના પરથી ભવિષ્યકાળ બનશે શેખ અબ્દુલ્લા આવશે, આ ઉદાહરણ છે. હવે એક નંબરમાં જોઈએ મનુ મમરા ખાય છે, વર્તમાનકાળ છે ખાય છે, તો હવે ભૂતકાળમાં બનાવવું હોય તો શું બને, મનુ મમરા ખાતો હતો, આ ભૂતકાળ થયું, ભવિષ્યકાળમાં શું બનશે, મનુ મમરા ખાશે, મનુ મમરા ખાશે ભવિષ્યકાળ. એના પછીના બે નંબરમાં જોઈએ કે વરસાદ આવે છે, વર્તમાનકાળ છે, તો વરસાદ આવતો હતો ભૂતકાળ, આવતો હતો ભૂતકાળ, ભવિષ્યકાળમાં બનશે વરસાદ આવશે, વરસાદ આવશે આ ભવિષ્યકાળ બનશે. ત્રીજું છે હું ચીકુ ખાઉં છું, વર્તમાનકાળ થશે, હું ચીકુ ખાતો હતો ભૂતકાળ થશે, હું ચીકુ ખાઈશ ભવિષ્યકાળનું વાક્ય બનશે. પ્રશ્ન આઠ, નીચે આપેલા ફકરાનું સુલેખન કરો, એટલે શું વાંચીએ અને શું સ્વચ્છ અક્ષરે આપણા પેરેગ્રાફ લખવાનો છે. બરાબર, આમાં કંઈ કરવાનું નથી, ખાલી સુલેખન અને સારા અક્ષરે લેખન કરવાનું છે, તમારી નોટબુકમાં અથવા તો સ્વાધ્યાય પોથીમાં કે ટેક્સ્ટ બુકમાં આ પેરેગ્રાફને લખવાનો છે, ફકરાને લખવાનો છે, સુલેખન એટલે સારું લેખન કરવાનું છે. પાવન વહેલો ઉઠ્યો, ઝટ પરવારી નિશાળે ગયો, સાહેબે તેને પ્રાર્થના ખંડમાં ગીત ગાવા કહ્યું, મધુર કંઠે ગવાયેલું ગીત સાંભળી સૌ ઝૂમી ઉઠ્યા. આ ફકરો સુંદર અક્ષરે સ્વચ્છ અક્ષરે તમારા બરાબર નોટબુકમાં લખવાનો છે. પ્રશ્ન નવ, સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો છે, એટલે કકાવારી પ્રમાણે ગોઠવવાનું છે. પહેલો શબ્દ છે પુણ્ય, યાદ, વાતચીત, શ્વાસ, શાંતિ. તો આપણે કેટલા પાંચ શબ્દ છે, તો પાંચ શબ્દને કકાવારી પ્રમાણે ગોઠવવાનું છે. તો પહેલાં તમે બરાબર કકો બોલો તો પથી બોલો તો પતંગનો આ પુણ્ય છે, તો પહેલાં પ આવશે, પછી પતંગ, ફાનસ, બકરી, ભમેડો, મરચું, પછી યતિજી આવશે, પછી શેનો વારો આવશે, યનો. બરાબર, પછી શેનો વારો આવશે, યનો વારો આવશે. તો મિત્રો અહીંયા બધા સાચા જવાબ લખાઈ ગયા છે. બરાબર, પુણ્ય, પતંગ, ફાનસ, બકરી, ભમેડો, મરચું. બરાબર, તો મરચું, પછી યતિશ આવશે, પછી શું આવશે, બરાબર, યતિશ, રથ, લખોટો, વહાણ આવશે, વાતચીત આવશે, વહાણ, પછી સકોરો, તો સકોરો શાંતિમાં આવશે, સકોરો સફાડીઓ ને સગડી, છેલ્લે અડધો સો આવશે મિત્રો. તો ઉપર પણ સાચા જવાબ લખીએ કે આપણે જવાબ છે સાચા ક્રમમાં છે પુણ્ય, યાદ, વાતચીત, શાંતિ અને શ્વાસ. તો મિત્રો યાદ રાખી લો, ઉપર આડા આવશે પણ સાચો જવાબ લખાઈ ગયો છે, તો નીચે પણ સાચો જવાબ જ છે. તો પહેલા પ આવશે, પહેલા શું આવશે, પુણ્ય નો પ, પતંગ, ફાનસ, બકરી, ભમેડો, મરચું, યતિશ, યતિશ પછી આવશે, યાદ આવ્યું, યતિશ, પછી રથ, લખોટો, વહાણ નો, વહાણ એટલે વાતચીત નો, વહાણ, સકોરો, સકોરો, વહાણ પછી આવશે, સકોરો આવશે. બરાબર, પછી સફાડીઓ ને, બરાબર, સકોરાનો શાંતિ થયું ને સફાડીઓ ને સગડી, એટલે છેલ્લે અડધો અક્ષર સ આવશે. તો અહીં આપણા આ સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ પૂરા થયા છે મિત્રો. હવે તમારે સ્વાધ્યાય પોથીમાં જવાબ લખવા હોય તો તેના માટે આપણે બરાબર વિકલ્પ, ખાલી જગ્યા, બરાબર સાચા ખોટા એવું પણ આપેલું છે, બરાબર વિશેષમાં વધારામાં તે પણ જોઈ જશો. તો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રશ્ન એકમાં, તો એકમાં છે શેખ અબ્દુલ્લાનો પરિવાર ક્યાં રહેતો હતો, તો ઓપ્શનમાં છે મક્કા, બગદાદમાં, મદીનામાં. તો શેખ અબ્દુલ્લા ક્યાં રહેતો હતો, ભાઈ બગદાદમાં રહેતો હતો. ક્યાં રહેતો હતો, શેખ અબ્દુલ્લાનો પરિવાર ક્યાં રહેતો હતો, બગદાદમાં. વિકલ્પ બે, હજ કર્યા સિવાય હજનું પુણ્ય કોને મળ્યું હતું, તો શેખ અબ્દુલ્લાને, ફરિસ્તાને, અલી હુસેનને. હજ કર્યા સિવાય હજીનું પુણ્ય કોને મળ્યું હતું, અલી હુસેનને. કોને મળ્યું હતું, અલી હુસેનને. પ્રશ્ન ત્રણ, શેખ અબ્દુલ્લા દમાસ્કસમાં કોને મળવા ગયા, તો ફરિસ્તાને, અલી હુસેનને કે બાદશાહને. તો શેખ અબ્દુલ્લા દમાસ્કસમાં અલી હુસેનને મળવા ગયા. બહુ આવશે, ફરી એક વાત જોઈ લે કે શેખ અબ્દુલ્લાનો પરિવાર ક્યાં રહેતો હતો, તો બગદાદમાં. હજ કર્યા સિવાય હજીનું પુણ્ય કોને મળ્યું, તો અલી હુસેનને. હ, શેખ અબ્દુલ્લા દમાસ્કસમાં કોને મળવા ગયા, અલી હુસેનને મળવા ગયા. બહુ. પ્રશ્ન બે, નીચેની ખાલી જગ્યા પૂરો, શેખ અબ્દુલ્લા ખૂબ જ ખાલી જગ્યા વૃત્તિના હતા, કેવા હતા, શેખ અબ્દુલ્લા ખૂબ જ ખાલી જગ્યામાં ધાર્મિક હતા. શેખ અબ્દુલ્લા ખૂબ જ કેવા હતા, ધાર્મિક હતા. તો ખાલી જગ્યામાં ધાર્મિક આવશે. ખાલી જગ્યા બે, શેખ અબ્દુલ્લાને ખાલી જગ્યા કરવાની તીવ્ર ઈચ્છા હતી, તો શેખ અબ્દુલ્લાને હજ કરવાની તીવ્ર ઈચ્છા હતી, તો ખાલી જગ્યામાં હજ આવશે.
રાત્રે ખાલી જગ્યા ફરિશ્તા વાત કરી રહ્યા હતા તો ખાલી જગ્યામાં કેટલા ફરિશ્તા આવશે બે ફરિશ્તા આવશે રાત્રે બે ફરિશ્તા વાત કરી રહ્યા હતા ખાલી જગ્યા ચાર અલી હુસેન ખાલી જગ્યામાં રહેતો હતો તો દમાસ્કસમાં રહેતો હતો અલી હુસેન ક્યાં રહેતા હતા અલી હુસેન દમાસ્કસમાં રહેતા હતા દમાસ્કસ ખાલી જગ્યામાં આવશે પાંચમું ખુદાને ખાલી જગ્યા પ્યારી છે ખુદાને ખુદાઈ પ્યારી છે શું આવશે ખુદાને ખુદાઈ પ્યારી છે ખાલી જગ્યામાં ખુદાઈ આવશે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરું લખો અને ખોટા વિધાન સામે ખોટું લખો તો પેલું વિધાન છે શેખ અબ્દુલ્લાનો પરિવાર મક્કામાં રહેતો હતો તો શેખ અબ્દુલ્લાનો પરિવાર મક્કામાં રહેતો હતો ખોટું છે શેખ અબ્દુલ્લાનો પરિવાર બગદાદમાં રહેતો હતો એટલે મક્કા આવશે નહીં એટલે વાક્ય ખોટું થશે મક્કા નહીં આવે બગદાદ આવે એટલે વાક્ય ખોટું બીજું વાક્ય છે કે ખુદાઈએ શેખ અબ્દુલ્લાની હજ સ્વીકારી હતી તો ખોટું છે ખુદાઈએ શેખ અબ્દુલ્લા નહીં અલી હુસેનની હજ સ્વીકારી હતી ખુદાએ શેખ અબ્દુલ્લાની હજ સ્વીકારી હતી વાક્ય ખોટું થશે અલી હુસેન હોય તો સાચું પડે પણ ખુદાએ શેખ અબ્દુલ્લાની હજ સ્વીકારી હતી વાક્ય ખોટું થશે ત્રીજું વાક્ય અલી હુસેન દમાસ્કસમાં રહેતા હતો તો વાક્ય ખરું છે અલી હુસેન ક્યાં રહેતા હતા દમાસ્કસમાં રહેતો હતો વાક્ય ખરું ચોથું વાક્ય છે ખુદાને ગરીબાઈ પ્યારી છે તો ખુદાને ગરીબાઈ પ્યારી નહીં ખુદાને ખુદાઈ પ્યારી છે કયું આવશે ખુદાને ગરીબાઈ પ્યારી છે વાક્ય ખોટું થશે એટલે ગરીબાઈ ના આવે પણ ખુદાઈ આવે ખુદાને ખુદાઈ પ્યારી છે તો સાચું પણ અત્યારે ગરીબાઈ લખો એટલે વાક્ય કેવું થાય ખોટું થાય ખુદાને ગરીબાઈ પ્યારી છે તો વાક્ય ખોટું થશે પાંચમું છે શેખ અબ્દુલ્લાની વાત સાંભળીને અલી હુસેન બેભાન જેવા થઈ ગયા તો સાચું છે ખરું છે શેખ અબ્દુલ્લાની વાત સાંભળીને અલી હુસેન કેવા થઈ ગયા બેભાન જેવા થઈ ગયા ખરું પ્રશ્ન ચાર નીચેના વિભાગ અની સામે વિભાગ બમાંથી સાચો ઉત્તર શોધો વિભાગ અમાં શેખ અબ્દુલ્લા તો તેની સામે ત્રણ નંબર શું આવશે બગદાદમાં રહેતા હતા શેખ અબ્દુલ્લા ક્યાં રહેતા હતા ત્રણ નંબરમાં છે લખ્યું છે બગદાદ શેખ અબ્દુલ્લા બગદાદમાં રહેતા હતા ત્રણ નંબર આવશે અલી હુસેન ક્યાં રહેતા હતા નંબર ચાર એટલે દમાસ્કસમાં રહેતા હતા અલી હુસેન ક્યાં રહેતા હતા નંબર ચારમાં દમાસ્કસ આપેલું છે તો ત્રણ નંબરમાં ફરિશ્તા છે તો ફરિશ્તા છે એનું સમાનાર્થી શું થાય દેવદૂત ફરિશ્તા છે તેની નંબર તેની સામે એકની ત્રણની નંબર ત્રણની સામે શું આવશે એક નંબર ફરિશ્તા છે તેની સામે દેવદૂત આવશે ફરિશ્તા એટલે દેવદૂત ચોથું છે ખુદાને બે ખુદાને શું પ્યારી ખુદાને ખુદાઈ પ્યારી હોય છે તો નીચે જવાબ પણ આપેલા છે શેખ અબ્દુલ્લા બગદાદમાં રહેતા હતા અલી હુસેન દમાસ્કસમાં રહેતા હતા ફરિશ્તા એટલે દેવદૂત થાય અને ખુદાને ખુદાઈ પ્યારી હોય છે પ્રશ્ન પાંચ બરાબર સ્વાધ્યાય પોથી માટેના બરાબર આ તમારે જવાબ લખવા માટેના છે બધા પ્રશ્નો પ્રશ્ન પાંચ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો તો પેલું વાક્ય છે કે તો પછી કોની હજ સ્વીકારી છે તો આ વાક્ય પેલો ફરિશ્તો બોલે છે એ હજીઓમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી આ બીજો ફરિશ્તો વાક્ય બોલે છે ત્રીજું ભાઈ હું એક ગરીબ માણસ છું આ વાક્ય અલી હુસેન બોલે છે વાક્ય ચોથું ખુદાને ખુદાઈ પ્યારી છે આ વાક્ય શેખ અબ્દુલ્લા બોલે છે તો મિત્રો અહીં આપણો આ બરાબર વિડીયો સાચી હજ બરાબર સાચી હજ છે ચોથા ધોરણ કે વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો બરાબર ગમે તો લાઈક કરશો શેર કરશો અને કૃષ્ણા એકેડેમીને સબસ્ક્રાઈબ કરજો ઓકે થેન્ક યુ